ચોમાસા ઋતુની શરૂઆત થાય તે પહેલાં ધારા નગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીમાં લાગી ગઈ છે. ધારા નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ શંકરભાઈ પટેલ દ્વારા ધાનેરા શહેર વિસ્તારના 7 વોર્ડમાં ભૂગર્ભ ગટર સહિત કેનાલની સફાઈ હાથ ધરવામાં આવી છે. ચોમાસા ઋતુ દરમિયાન ધાનેરા શહેરના અલગ અલગ વિસ્તાર વરસાદી પાણીનો ભરાવ થતો હોય છે, જેના કારણે રહેણાંક વિસ્તાર તેમજ જાહેર જગ્યા પર ભરાયેલા વરસાદી પાણીના કારણે લોકો ભારે હેરાન થતા હોય છે, જેના કારણે ધાનેરા નગરપાલિકા દ્વારા અગમચેતીના ભાગરૂપે વરસાદ આવે તે પહેલાં ધાનેરામાં વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ છે. પાણી પસાર થતી ગટર લાઇનની સફાઈ કરવામાં આવી રહી છે, જેના કારણે વરસાદી પાણી ઝડપી ભૂગર્ભ ગટર લાઇનના માધ્યમથી નિકાલ થઈ શકે. બીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાત દરમિયાન ધાનેરા નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે વરસાદી પાણીના કારણે ધાનેરા શહેરજનોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓને કામગીરી સોંપાઈ છે. આજ રોજ અમારે ધાનેરા નગરપાલિકાના તમામ વિસ્તારોમાં આજે 4 દિવસથી તમામ નગરની ખુલ્લી મોટી ખાળીઓ તેમજ નગરની અંદર જે નાની ખાળીઓ અને ચોમાસા ઋતુને અનુકૂળ અગાઉ ચોમાસા ઋતુ શરૂ થવાની હોય તો 360 એક્ટિવિટી અનુકૂળ દરેક 7-7 વોર્ડની અંદર કોઈપણ વરસાદીય પાણીનો ભરાવો ન થાય એના માટે તમામ વોર્ડોમાં આજે સફાઈનું કામગીરી ચાલુ છે અને વરસાદીય પાણી ક્યાંય પણ ભરાય તો એના માટે અમારી ટીમ નગરપાલિકાના તમામ કર્મચારીઓ અને કોઈ પણ જરૂર પડે અડધી રાત્રે ફોન કરે ત્યાં પહોંચી જવાનું અને વરસાદીય પાણીથી કોઈપણને તકલીફ ધાનેરા નગરને ન પડે તે બદલ આજે નગરમાં તમામ વિસ્તારની ભૂગર્ભ ગટર અને ખુલ્લી ગટરોની સફાઈની કામગીરી ચાલી રહી છે.